તો દર્શક મિત્રો, આજે આપણા શાકભાજી સાથે જોડાયેલા અમુક જે મહત્વની બાબતો છે તે વિશે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર આપણે શાકભાજી લેવા બજારમાં જઈએ છીએ તો આપણે ફરિયાદ કરીએ છીએ કે સારા શાકભાજીઓ તો હવે મળતા જ નથી. ઘણીવાર આપણે જે કોઈ પણ શાક ખરીદતા હોય તો એની જે ક્વોલિટી છે એને જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. જેમ કે ફુલેવર, કાંદા, બટાકા. ઘણીવાર જ્યારે આપણે ફુલેવર ખરીદવા જઈએ છીએ તો એનો રંગ એવો હોય કે આપણને ખરીદવાનું મન જ નથી થતું. તો દર્શક મિત્રો, આજે આપણા શાકભાજી સાથે જોડાયેલા અમુક જે મહત્વની બાબતો છે તે વિશે જાણીશું. તો શાકભાજીની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે આપણે એકવાર જ્યારે શાકભાજી ખરીદીને ઘરે લઈ આવીએ અને પછી આપણે એને ઘરમાં એમ જ રવા દઈએ, એની સંભાળ નથી લેતા, તો એ આપણા શરીર માટે ઝેરી તત્વ પણ સાબિત થઈ શકે છે. તમે ઘણીવાર જોયું હશે કે કોબીજ જ્યારે આપણે ખરીદીએ તો કાળા ધબ્બાને કારણે કોબીજનો લીલો રંગ આપણને ભૂરો દેખાશે. તો ઘણીવાર ટામેટા જે આપણે ખરીદીને લાવીએ છીએ અને એને કાપીએ છીએ તો અંદરથી સફેદ દેખાય છે. હવે વાત કરીએ કાંદાની. તો જ્યારે પણ તમે કાંદા પકડો કે તરત જ એનું ઉપરનું પડ ઢીલેથી હોય અને પાછળથી તમને કાળો પાવડર દેખાશે તો તમે એને શું કહેશો? તો જ્યારે પણ આપણે શાકભાજી ખરીદીને ઘરે લાવીએ છીએ અને આવી બાબતો આપણને સમજમાં આવે અથવા આપણે જોઈએ છીએ તો આવા સમય પર આપણે શું કરવું જોઈએ? તો આજે અમે તમને જણાવીશું કે શાકભાજી લઈને તમારે કઈ સાવધાની રાખવી જોઈએ. વાત કરીએ કોબીજની. જો તમે આ કોબીજને ધોઈને રાખો છો તો એ ઝડપથી બગડી જાય છે. ઘણીવાર તમે કોબીજ ઉપર કાળા અથવા ઘેરા બદામી ડાઘા જોયા હશે. કેટલાક લોકો આ કોબીજને ફ્રીજમાં રાખે છે. હવે આ ફ્રીજમાં રાખવા પર પણ તેની પર તમને કાળા ડાઘા તો દેખાશે જ. હવે આ કોબીજ હવા અને સૂર્યપ્રકાશના સંપર્કને કારણે આવો રંગ થાય છે. ફિનોલ્સ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાને કારણે આ બાબત થશે. જો કે આમાં કોઈ હાનિકારક સંયોજનો નથી બનતા, પરંતુ ડાયટેશિયન ડોક્ટર વિજયશ્રી જણાવે છે કે જો કોબીજ ઉપર તમને આવા ડાઘા દેખાતા હોય, એમાંથી એક જાતની દુર્ગંધ આવતી હોય, રચના પણ કરકરી ન હોય, તો આ કોબીજ ખાવી જ ન જોઈએ અને એને ફેંકી દેવી જોઈએ. જો આવું કોબીજ આપણે ખાઈએ છીએ તો આપણને ઝાડા વોમિટિંગની સમસ્યા થઈ શકે. તો ડોક્ટર વિજયશ્રી એમ પણ જણાવે છે કે જો શાકભાજીને આપણે યોગ્ય રીતે સંગ્રહિત નથી કરતા તો બગડી જવાની શક્યતા સૌથી વધારે છે. આ સાથે શાકભાજીનો રંગ, એની ગંધ, એનું ટેક્સચર તપાસ્યા બાદ જ એને રાંધવું જોઈએ. તો જ્યારે પણ તમે શાકભાજીને ખરીદો છો તો ધ્યાન રાખો કે શાકભાજી તમે ખરીદીને ઘરે લાવ્યા બાદ એને સૂકી જગ્યા પર રાખો. જ્યારે તમે ઘણા દિવસો માટે શાકભાજીને સંગ્રહિત કરવાના હોય તો તેને એરટાઇટ કન્ટેનરમાં રાખો. શાકભાજીને અલગ અલગ પાડીને તેના જૂથમાં રાખો. સાફ કરીને ચોક્કસપણે મૂકવું જોઈએ, કારણ કે ઘણીવાર એવું થાય કે એ બગડેલું હોય જેને કારણે અન્ય શાકભાજી પણ બગડી જાય. આ સાથે તમે તેને અલગ અલગ પોલિથીન બેગમાં પણ મૂકી શકો. તમારામાં અમુક બાબતોની પણ ધ્યાન રાખવું પડશે, જેમ કે બટાકા, ડુંગળી અને લસણ, આ ત્રણ જે ખાદ્ય પદાર્થો છે જે શાકભાજી છે એને ફ્રીજમાં સંગ્રહિત ન કરો. ઘણીવાર લોકો ફુલેવરને કાપીને જ સ્ટોર કરે છે જેથી સમય બચે. જોકે આ બાબત તદ્દન ખોટી છે. શાકભાજી જ્યારે પણ તમે લઈને આવો છો અને એકની ઉપર એક મૂકો છો તો બની શકે કે જે નીચેની શાકભાજી છે તે બગડી જશે. અને ઘણીવાર ટામેટા જ્યારે આપણે ખરીદીને લાવીએ છીએ તો આપણે સીધા જ એને બાસ્કેટમાં નાખી દઈશું. જોકે આ બાબત પણ ખોટી છે. જ્યારે પણ આપણે આવા ટામેટા લઈને આવીએ છીએ તો સૌથી પહેલાં એમાં ચેક કરી લો કે કોઈ ડેમેજ તો નથી ને, કારણ કે ઘણીવાર અમુક ટામેટા દબાઈ ગયેલા હોય જેને કારણે અંદરથી એક પ્રવાહી નીકળે અને એ પ્રવાહી ગંધ પણ મારતું હોય છે જેને કારણે અન્ય ટામેટા પણ બગડશે. હવે ઘણીવાર ટામેટાની અંદરના ભાગમાં સફેદ ધબ્બા પણ જોવા મળતા હોય છે. હવે પોષક તત્વના અભાવને કારણે આ પ્રકારનું જે ધબ્બા હોય તે હોઈ શકે. જોકે આ ટામેટાનો સ્વાદ ઓછો પણ કરે છે, પરંતુ જો એને ખાઈએ તો સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચતું. પરંતુ જ્યારે પણ આપણે આવા શાકભાજી ખરીદીને ઘરે લાવીએ છીએ અને યોગ્ય કાળજી નથી લેતા તો ચોક્કસપણે તે બગડી જ જાય છે. આથી શાકભાજીની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.